હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે હું તમારા સાથે શેર કરવાની છું લસણિયા સેવ મમરાની રેસીપી. અને આપણે નોર્મલ સેવ મમરા તો બનાવતા જ હોય છે, પણ તમે એકવાર આ રીતથી લસણિયા સેવ મમરા ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. અને એક સ્પેશિયલ મસાલો હું તમારા સાથે શેર કરવાની છું, તો વિડીયોને એન્ડ સુધી જોજો. હવે સૌથી પહેલાં આપણે લસણની ચટણી બનાવવાની છે. એના માટે 12 કળી લસણ લીધું હતું મેં, અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરશું. અને તમે તમારા ટેસ્ટ મુજબ, જે મુજબ તમે તીખું ખાતા હોય એ મુજબ તમારે લાલ મરચું પાવડર છે એના પ્રપોર્શનમાં તમે ફેરફાર કરી શકો. અને પછી એને આવી રીતે ક્રશ કરી અને પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તમે જ્યારે પણ લસણની ચટણી બનાવો તો એને તમારે ખાંડીને જ બનાવવાની, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે. અને પછી મેં 6 કપ જેટલા મમરા લીધા છે અને એને આવી રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. લેસ આવા ક્રંચી થઈ જશે. અને હવે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવશું. એના માટે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લેવાનો છે, સ્વાદ મુજબ મીઠું લેવાનું છે. આમચૂર પાવડર લેશું 1/2 ટીસ્પૂન જેટલું, અને હિંગ લેવાની છે 1/4 ટીસ્પૂન જેટલી, અને ગરમ મસાલો એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલો. અને જો તમને થોડું ગોળ્યું પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર દળેલી ખાંડ એડ કરી શકો છો. અને પછી આ મસાલો છે ને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. હવે આપણે જે લસણની ચટણી બનાવવાની હતી એને ફ્રાય કરી લેવાની છે. એના માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. અને આ મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તો સિંગ તેલ તમે ન ખાતા હોય તો તમે નોર્મલ તમે જે પણ તેલ ખાતા હોય એ તેલનો પણ ઉપયોગ કરી શકો. અને પછી આપણે માં લસણની ચટણી એડ કરી અને પછી આ બધી જ વસ્તુ, આ બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. એટલે કે એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાની છે, એટલે લસણની કચાશ છે એ દૂર થઈ જાય. અને પછી આપણે જે લસણની ચટણી બનાવી હતી એને આપણે શેકેલા મમરામાં એડ કરી દઈશું. અને પછી આપણે જે મસાલો બનાવ્યો હતો એ 1 ટીસ્પૂન જેટલો એડ કરીશું. અને પછી બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. આ મિક્સ થઈ જાય પછી આપણે એમાં સેવ ઉમેરશું. સેવ મેં 2/3 કપ લીધી છે. તમે તમારી ઈચ્છા મુજબ વધારે ઓછી કરી શકો છો. અને પછી એને પણ આપણે મિક્સ કરી લેવાની છે. અને હવે આપણે મમરા છે એને સર્વ કરી લેશું. અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને વિડીયોને શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.